એ દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો હું પારસ વાઘેલા. તો આજે કંઈક એવા જ વોટ્સએપના ફીચર્સને લઈને વાત કરવાની છે જેના વિશે તમે ક્યારેય જાણ્યું નહીં. તો દોસ્તો, આજે કંઈક આપણે એવા વોટ્સએપના 6 ફીચર્સને લઈને વાત કરશી. તો સૌથી પહેલાં તો આપણે વોટ્સએપને ઓપન કરીએ. તો સૌથી પહેલું ફીચર્સ છે આપણું વોટ્સએપ થીમ. તે એપ્લાય કરવા માટે ત્રણ ડોટ્સ પર ક્લિક કરો, યો મોડ્સમાં જાઓ, ત્યારબાદ યો થીમ્સમાં ડાઉનલોડ થીમ્સ. તો જોઈ શકો છો તમે 3491 થીમ્સ, 3491 થીમ્સ છે, જેમાં તમે ગમે તે સિલેક્ટ કરી શકો છો. હું અત્યારે આ એપ્લાય કરી દઉં છું. તો જોઈ શકો છો દોસ્તો, આ આખા વોટ્સએપના ઇન્ટરફેસને ચેન્જ કરી દે છે. દોસ્તો, આપણું બીજું ફીચર્સ છે તેમાં પણ બે ફીચર્સ છે. તો પહેલું ફીચર છે લોક વોટ્સએપ, અને બીજું લોક પર્સનલ ચેટ, એમાં તમે વોટ્સએપમાં લોક રાખી શકો છો. તો લોક રાખવા માટે ત્રણ ડોટ પર ક્લિક કરો, યો મોડ્સમાં જઈને છઠ્ઠા નંબર પર પાસવર્ડ પર ક્લિક કરો. વોટ્સએપ લોક પર ક્લિક કરીને તમે તેમાં પાસવર્ડ, પિન અને ફિંગરપ્રિન્ટ કોઈ પણ લોક રાખી શકો છો. તો હું અત્યારે જસ્ટ પેટર્નને રાખીને પેટર્ન સેટ કરી દઉં છું. તો દોસ્તો, જોઈ શકો છો આ પેટર્ન સેટ કરી દીધો. ત્યારબાદ હું હોમ પેજ પર જઈને અને રિસેન્ટ એપને પણ કાઢીને ફરીથી આપણે વોટ્સએપની અંદર જઈએ. તો જોઈ શકો છો દોસ્તો, જે લોક સેટ કર્યો તો તે અહીંયા માગે છે. દોસ્તો, આપણું ત્રીજું ફીચર્સ એ છે ચેન્જ વોટ્સએપ ફોન્ટ સ્ટાઇલ. તો દોસ્તો, યો મોડ્સમાં જઈને, યો થીમ્સમાં જઈને, સ્ટાઇલ લોક એન્ડ ફીલમાં જઈને ફોન્ટ પર ક્લિક કરો. તો જોઈ શકો છો દોસ્તો, ઘણા બધા ફોન્ટ છે, તેમાં તમને ગમે તે કોઈ પણ ફોન્ટને એપ્લાય કરી શકો છો. તો હું અત્યારે બતાવવા માટે આ ફોન્ટને એપ્લાય કરી નાખું છું. દોસ્તો, પાછા હોમ પેજ પર જઈને તમે જોઈ શકો છો આપણા ફોન્ટ એપ્લાય થઈ ગયા છે. તો આવી રીતે તમે કોઈ પણ ફોન્ટ રાખી શકો છો. ત્યારબાદ દોસ્તો, આપણું ચોથું ફીચર્સ છે હાઇડ વ્યૂ સ્ટેટસ. તો યો મોડ્સમાં જઈને પ્રાઇવસીમાં ક્લિક કરો, ત્યારબાદ હાઇડ વ્યૂ સ્ટેટસ પર રાઇટ ક્લિક કરી દો. તો દોસ્તો, આ ફીચર્સમાં તમે કોઈ બીજી વ્યક્તિનું સ્ટેટસ જોયું હોય તો તે વ્યક્તિના વ્યૂમાં તમારું નામ નહીં દેખાય. તો દોસ્તો, આપણું પાંચમું ફીચર છે યો વોટ્સએપ ચેન્જ હોમ પેજ વોલપેપર, જેમાં તમે તમારો ફોટો રાખી શકો છો ઇન્ટિરિયર. તો યો મોડ્સમાં જઈને, યુનિવર્સલમાં જઈને, બેકગ્રાઉન્ડમાં જઈને ફોટો સિલેક્ટ કરી લો. કોઈ પણ ફોટો સિલેક્ટ કરીને સેટ વોલપેપર. તો હોમ પેજ પર જઈને તો જોઈ શકો છો તમે આ રીતે ફોટો રાખી શકીએ છીએ. તો દોસ્તો, છઠ્ઠો ફીચર એ છે ડાઉનલોડ સ્ટેટસ ઇન વોટ્સએપ. તો દોસ્તો, આમાં કોઈ પણના સ્ટેટસને ડાઉનલોડ કરવા માટે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર પડતી નથી. આપણે ડાઉનલોડ કરીને જોઈએ, અહીંયા ઘણા બધા સ્ટેટસ છે. તો આ સ્ટેટસ છે ડાઉનલોડ કરવા માટે આ એરા પર ક્લિક કરો. તે સ્ટેટસ ડાયરેક્ટ તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. તો દોસ્તો, આવા જ હતા કંઈક 6 ફીચર્સ, અને આ વોટ્સએપનું નામ છે યો વોટ્સએપ, જેની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શનમાં જડી રહેશે. આ પ્લે સ્ટોર પર મળશે નહીં. અને દોસ્તો, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.